मोड़ासा शहरनी ऋषिकेश सोसायटीमां रहती हर्षद कुमारी पूज्य राजसिंह परमार नामनी महिला मेघरजना कसाणा पंथकमां लोकोने गैरकायदेसर रीते ऊंचा व्याजे नाणा आपती होवाथी कसाणा लीमड़ा पाधरमां रहता दिलीपभाई लक्ष्मणभाई कटारा 5 वर्ष अगाउ हर्षद कुमारीना संपर्कमां आव्या हता। तेनी पासेथी सौप्रथम 20,000 रूपया 10% व्याजे लई चूकवी दीधा हता। ત્યારબાદ પશુઓ ખરીદી માટે 2.5 વર્ષના સમયગાળા દરમિયાન 2,10,000 લીધા હતા। પશુપાલક દૂધ ભરાવી પૈસા ચૂકવતો હતો, તેમજ કેસીસી લોન લઈ 1.5 લાખ રોકડા આપ્યા હતા। 2.5 વર્ષ દરમિયાન 4.5 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં ગેરંટી તરીકે આપેલ ચેકમાં 7 લાખ રકમ ભરી ચેક રિટર્ન કેસ કરતા પશુપાલક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો। આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે ઈસરી પોલીસનો સહારો લીધો હતો। ઈસરી પોલીસે કુણોલ ગામના દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારાની ફરિયાદના આધારે હર્ષદ કુમારી પૂજ્ય રાજસિંહ પરમાર વિરુદ્ધ કલમ 154 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ કટારા દિલીપભાઈ લક્ષ્મણભાઈ, નવાગરા ગામનો હું વતની છું। હું મારી સાસરી કસાણા લીમડાપાદરના ઘરે લીમડાપાદરમાં જઈને ખેતી કરતો અને એ બેન ત્યાં વ્યાજે પૈસા ફેરવવા આવતા હતા અને પહેલાં મેં એમની જોડે 20,000 રૂપિયા વ્યાજ 10% વ્યાજે લીધા। એમને એ વ્યાજ હું દર મહિને ગણી અને આપી દીધો, પછી ટુકડે ટુકડે કરીને મેં 2,50,000 રૂપિયા જેવા લીધા હતા અને એ બધું વ્યાજ 10% ગણી અને 4.5 લાખ રૂપિયા એમને મેં પરત આપી દીધા છે। તેમ છતાં એમને મારી પર મોડાસા કોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે, 7 લાખનો ખોટો ચેક ભરી અને કેસ દાખલ કર્યો છે મારા પર અને એવી આ બાબતે તમે કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ અને મેં આ બાબતે ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે। જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ, અરવલ્લી।